ભુજમાં લગ્નની લાલચ આપીને સાથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ જોડે મોજ મજા કરનાર ભુજના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ભુજની જ મહિલા પોલીસ કોન્સ્ટેબલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલા કોન્સ્ટેબલે ભુજના કોન્સ્ટેબલ જતીન બધાભાઈ ચૌહાણ વિરુદ્ધ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે, જેમાં 2016થી તેઓ એકબીજાના સંપર્કમાં હતા અને બેઉ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે જતીને તેને લગ્નની લાલચ આપીને પોલીસ લાઇન સ્થિત ઘરમાં, ખાવડા પોલીસ લાઇનમાં તેમજ અમદાવાદ, ભાવનગર, રાજકોટમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ અસંખ્યવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ જતીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારે નારાજ પોલીસ કોન્સ્ટેબલે જતીન વિરુદ્ધ ગઈકાલે દુષ્કર્મ અને ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે DYSP શ્રી દેસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ બનાવ એવો છે કે બંને કર્મચારીઓ અત્યારે ભુજ જિલ્લાની અંદર ફરજ બજાવે છે અને જે ફરિયાદી છે એ ફરિયાદીએ જે આરોપીએ પોતાને વિશ્વાસમાં રાખી અને એની સાથે રિલેશન બાંધ્યા અને એ પોતાને લગ્ન ન કરી અને બીજી જગ્યાએ લગ્ન કર્યા, આ બાબતની એક ફરિયાદ આપી છે. બંને પોલીસ કર્મચારીઓ છે, બંને ભુજ જિલ્લામાં ફરજ બજાવે છે અને બંને અગાઉ પોતાના જે સામાજિક રીતે અને પોતાના ઓળખાણમાં અને રિલેશનમાં હતા અને ત્યારબાદ આ બનાવ બન્યો છે અને એ બનાવના અનુસંધાને ફરિયાદી જે કર્મચારી છે એમને બીજા કર્મચારી વિરુદ્ધમાં ફરિયાદ આપેલ છે. અત્યારે જે તપાસ છે એ બિલકુલ સ્ટ્રેટ ફોરવર્ડ તપાસ થશે. જે એમને ફરિયાદમાં હકીકત જણાવી છે, જગ્યાએ તપાસો થશે, એના એવિડન્સ લેવામાં આવશે અને તમામ એવિડન્સના આધારે અને તમામ પુરાવાઓ એકત્રિત કરી અને જે કર્મચારી એની અંદર ઇન્વોલ્વ છે, જે આરોપી છે, તેના વિરુદ્ધમાં કાયદેસર ઝડપથી અને સખત કાર્યવાહી કરવામાં આવશે.